સમાચારમાં આગળ વાત કરીએ તો આણંદ તાલુકાનું બોરિયાવી ગામ કે જ્યાં પત્થરવેલીના પાનની ખેતી કરવા માટે જાણીતું છે આ ગામમાં એક હજાર કરતા વધુ હેક્ટર જમીનમાં પથ્થરવેલીના પાનની ખેતી થઈ રહી છે જુઓ અમારો એક અહેવાલ દાંડી માર્ગ ઉપર આવેલ બોરિયાવી ગામ જે ખેતી સાથે સંકળાયેલું છે આ ગામના ખેડૂતો હળદર આદુ અને પત્તરવેલીના પાનની ખેતી વધારે પ્રમાણમાં કરતા હોય છે બારે માસ રોપી શકાય અને આવક મેળવી શકાય તેવો પાક હોય તો તે છે પત્તરવેલીના પાનની ખેતી પત્તરવેલીના પાન સાતસોથી આઠસો રૂપિયે મળ જતા હોય છે પરંતુ હાલ કોરોના મહામારીને કારણે લગ્ન પ્રસંગ યોજાતા ન હોવાને કારણે આ પાનની માંગ ઓછી હોવાથી ખેડૂતો ઓછા ભાવે વેચાણ કરી રહ્યા છે આ પાક એકવાર રૂપિયા પછી ત્રણ મહિના બાદ પાક તૈયાર થાય છે જે પાક એક અઠવાડિયાના અંતરે નવ માસ સુધી ઉતારો આપી શકે છે જેથી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ આવક મળે છે આ પત્તરવેલીના પાન ભજીયા બનાવવામાં વપરાય છે એ લગભગ અમારી બાર મહિનાની ખેતી છે બાર મહિને અમે એનો છોડ બીજી જગ્યાએ બદલીએ છીએ અને રોપીએ છીએ અને એ રોપવાથી અમને વળતર સારું મળે છે બાર મહિનાની ખેતીની અંદર અને પછી અમે આ બરોડા કે અમદાવાદ અમે મોકલીએ છીએ અહીંથી એ પૂર્વક અત્યારે આ મહિનાની અંદર સિઝનમાં આ લોકડાઉનના લીધે ઓછો ભાવ હોય છે મને સાતસો આઠસો રૂપિયાનો ભાવ મળે છે એવું છે કે આ પ્રોસેસ છે અમારે તો આ બહુ અંદર રોપીએ એટલે ત્રણ મહિને અમારે વાડી ચાલુ થાય છે અને વાડી ચાલુ થયા પછી અમે એની અંદર પાક દર અઠવાડિયે કાપીએ છીએ લગભગ અમારે તો આટલા એરિયાની અંદર અમારા લોકો ઉપર છે હવે એની અંદર શું છે કે શિયાળાના પાકની અંદર થોડો આ ઠંડાના કારણે જલ્દી થઈ શકતી નહીં ન કરીને એક મહિનાની અંદર વાડી ચાલુ થઈ જાય જો ચોમાસું પૃથ્વી રોપીએ તો ચાલુ થઈ જાય છે આણંદની સ્વાદ પ્રેમી જનતાના મુખે ભજીયાની વાત આવે તો તે છે બોરિયાવીના પત્થરવેલીના ભજીયા બોરિયાવીની પત્તરવેલી આણંદ અને ખેડા જિલ્લામાં જાણીતી છે બોરિયાવીથી આણંદ સુધીના રોડ ઉપર અનેક દુકાનો પણ આવેલ છે જ્યાં વેલીના પાન તથા તૈયાર ભજીયા પણ મળતા હોય છે જેનો સ્વાદ રસ્તેથી પસાર થતા વાહન ચાલકો લેતા હોય છે અને ખાવાની મજા માણતા હોય છે સચિન પટેલ નિર્માણ ન્યૂઝ આણંદ काम मौसम बरसाद न